માઇક્રોસોફ્ટ એક્સેલમાં મિત્રો આજે આપણે કોઈપણ ડેટાબેઝમાં આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર ઇનપુટ કરાવતા હોય ત્યારે મિનિમમ આધાર કાર્ડના 12 આંકડાથી વધારે ઇનપુટ ન થાય, યુઝર ઇનપુટ કરે તો પણ એરર આવી જાય તેવું સેટિંગ કરવું હોય તો અહીં એક્સેલમાં આપણે આસાનીથી કરી શકીએ છીએ. સાથે મિત્રો આ વિડીયો કમ્પ્લીટ જોશો તો જ આ ટોપિક આપને ક્લિયર થશે. લાસ્ટમાં એક બીજું સેટિંગ પણ આપને બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાય ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. અહીં સ્ક્રીન પર જુઓ છો આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરેલ છે. હવે અહીં આધાર કાર્ડ નંબર સપોઝ અહીં આપણે 12 આંકડાથી વધારે નાખીએ તો એરર આવે, એટલે કે કોમ્પ્યુટર સ્ટોપ કરી દઈએ તેવું સેટિંગ કરવું હોય તો આસાનીથી કરી શકીએ છીએ. અહીં 12થી વધારે આંકડા ઇનપુટ કરાવું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. તો જોયું મિત્રો અહીં 13 આંકડા ઇનપુટ કરાવ્યા તો લઈ લીધા. તો અહીં માત્ર 12 ફિગર જ ઇનપુટ કરાવવા દે એક્સેલ તેવું સેટિંગ કરવા માટે અહીં માઉસથી ડેટાને સિલેક્ટ કરી, ડેટા મેનુમાં, ડેટા વેલિડેશન, ઓપ્શન આપેલ છે ત્યાં એની વેલ્યુ ઓપ્શન હશે. ત્યાં ટેક્સ લેન્થ ઓપ્શન આપેલ છે. ત્યાં મિનિમમ 12 આંકડા, 12 થી 12, મેક્સિમમ પણ 12, એટલે કે 12થી ઓછા હશે તો પણ એરર આવશે. કમ્પ્યુટરમાં તરત જ એરર આવી ગઈ, મેસેજ આવી ગયો કે અહીં 13 આંકડા આપણે ઇનપુટ કરાવી શકશું નહીં. તો અહીં મિનિમમ 12 આંકડા, 12 આંકડાથી ઓછા હશે તો પણ કોમ્પ્યુટર ઊભું રહી જશે. અહીં ફરીથી હું સપોઝ 9 આંકડા ઇનપુટ કરાવું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એન્ટર આપીશ તો અહીં 10 આંકડા પણ મિત્રો કોમ્પ્યુટર એક્સેપ્ટ નહીં કરે. અહીં મિનિમમ આધાર કાર્ડના જે 12 ફિગર છે તે જ ઇનપુટ કરાવવા પડશે. તો અહીં ડેટાબેઝ ઇનપુટ કરાવો ઇઝી રહેશે. હવે મિત્રો અહીં જે કંઈ મેસેજ આવે છે તે મેસેજમાં પણ આપણે આપણી જરૂરિયાત મુજબ મેસેજ સેટ કરી શકીએ છીએ. તેના માટે અહીં માઉસથી ડેટાને રેન્જ સિલેક્ટ કરી અહીં ડેટા વેલિડેશનમાં, ડેટા મેનુમાં, ડેટા વેલિડેશન, ત્યાં ઇનપુટ મેસેજ, અહીં ઇનપુટ મેસેજમાં આપ આપની જરૂરિયાત મુજબ મેસેજ સેટ કરી શકો છો. અહીં હું એક મેસેજ ટાઈપ કરું છું, પ્લીઝ ઇનપુટ 12 નંબર્સ ઓનલી. તો આ પ્રકારની એરર આવી જશે. હવે સપોઝ હું કોઈપણ નંબર ટાઈપ કરીશ, જેવું અહીં આપણે ઇનપુટ કરશું એટલે અહીં જુઓ છો પ્લીઝ ઇનપુટ 12 નંબર્સ ઓનલી. તો અહીં ઓટોમેટિક મિત્રો અહીં મેસેજ આવી જશે. કંઈ પણ નંબર આપણે ઇનપુટ કરાવીએ જો 12 આંકડાથી ઓછા અથવા વધારે હશે તો અહીં ઓટોમેટિક મેસેજ આવી જશે. અહીં ડાયલોગ બોક્સમાં જોતો હોય તો પણ અહીં ડેટાને સિલેક્ટ કરી ડેટામાં ડેટા વેલિડેશન, અહીં ઇનપુટ મેસેજ અહીં ઉપર ટાઈપ કરેલ છે, સેમ અહીં ટાઇટલમાં આપણે ઇનપુટ કોપી પેસ્ટ આપી દઉં. એરર તરીકે પણ અહીં બતાવી શકીએ, એરર મેસેજ કોપી પેસ્ટ કરું છું મિત્રો, ઓકે આપું છું. હવે જેવું મિત્રો અહીં ઓછો ડેટા નાખીશ તો અહીં સ્ક્રીન પર મેસેજ આવી જશે પ્લીઝ ઇનપુટ 12 નંબર્સ ઓનલી. તો આપણે આપણી જરૂરિયાત મુજબ મેસેજ પણ સેટ કરી શકીએ છીએ. તો મિત્રો આ વિડીયોને હજુ પણ લાઈક ન કર્યો હોય તો લાઈક કરશો પ્લીઝ, અને ચેનલ પર નવા હો તો અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો, કારણ કે આ પ્રકારના ઘણા બધા વિડીયો અમારી ચેનલ પર ઓલરેડી પબ્લિશ છે અને હંમેશા પબ્લિશ કરતા રહેશું. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ. હવે મિત્રો એક લાસ્ટમાં વાત રહી,
આ જ રીતે આપ આપના મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર પણ ડેટા વેલિડેશનની મદદથી સેટ કરી શકો છો. અહીં જે રીતે આપણે 12 આંકડાનું ડેટા લીધો તે જ રીતે 10 નંબર્સ લઈ શકીએ, બેંક એકાઉન્ટ નંબર 16 નંબર્સનું સેટિંગ કરી શકીએ. હવે ઘણી વખત આપ જ્યારે ટાઈપ કરવા બેસશો ત્યારે આ પ્રકારની એરર આવશે, તો અહીં આપને નંબર ઇનપુટ કરાવી એરર પણ આપને સમજાવી દઉં. જેવું આ રીતે ટાઈપ કરશો તો અલ્ગોરિધમ અહીં સિસ્ટમ આવી જશે. અહીં જે રીતે આપ આધાર કાર્ડ નંબર જુઓ છો તે રીતે ફર્સ્ટ ટાઈમ નહીં આવે મિત્રો. આપે આપના લેપટોપ ડેસ્કટોપમાં એક સેટિંગ કરવું પડશે. તે સેટિંગ શું છે તેની અહીં લાસ્ટમાં ચર્ચા કરીએ. અહીં જ્યારે આપ ડેટા ટાઈપ કરવા બેસો ત્યારે સૌથી પહેલાં ડેટાને સિલેક્ટ કરવાનો રહેશે. રેન્જ સિલેક્ટ કરી અહીં હોમ મેનુમાં, હોમ મેનુમાં અહીં કસ્ટમ ઓપ્શન આપેલ છે. કસ્ટમમાં મોર નંબર ફોર્મેટ્સ, મોર નંબર ફોર્મેટ્સ તેમાં જવાનું છે. કસ્ટમમાં જઈ અહીં 12-0 ટાઈપ કરવાના છે, ટોટલ 12-0, કારણ કે અહીં 12 આંકડા આપણે ઇનપુટ કરવાના છે. તો 12-0 ટાઈપ કરી ઓકે આપશો એટલે અહીં જે આ એરર આવે છે નંબર ઇનપુટ કરવાની તે એરર અહીં દૂર થઈ જશે. સેમ થિંગ અહીં મોબાઈલ નંબરમાં પણ મોબાઈલ નંબરનો ડેટા સિલેક્ટ કરી બાય ડિફોલ્ટ જનરલ ઓપ્શન હશે. હોમ મેનુમાં નંબર્સની અંદર જનરલ હશે, ત્યાં મોર નંબર્સમાં જઈ કસ્ટમમાં જઈ અહીં આપે મેન્યુઅલ 0 જનરલ કાઢી 0 ટાઈપ કરવાના રહેશે. 10-0 ટાઈપ કરી ઓકે આપશો. સેમ થિંગ બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવા છે તો પણ અહીં કસ્ટમ મોર નંબર્સમાં જઈ કસ્ટમમાં જઈ જનરલ ઓપ્શન કાઢી 16-0 ટાઈપ કરી ઓકે આપશો એટલે જે આ એરર આવે છે તે દૂર થઈ જશે. અને આપ આસાનીથી અહીં ડેટા વેલિડેશનની મદદથી રિસ્ટ્રિક્શન પણ મિત્રો આપી શકો છો. આશા રાખું છું આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરશો, આપને કંઈ ડાઉટ્સ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછશો. અને આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.